નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણી શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં છો ને ચાલો આજે આપણે ધોરણ ત્રણમાં વિષય છે આસપાસ જેમાં પાઠ જોશું ત્રેવીસ સુંદર કપડાં આગળના વિડીયોમાં આપણે પેજ નંબર એકસો ને સાઠ સુધીનો અભ્યાસ કરેલો તેમાં આપણે શું જોયું હતું કે સાજીદા છે તેને ઓઢણી ગમી જાય છે જેમાં સરસ મજાનું વર્ક કરેલું હોય છે એમ્બ્રોઈડરીનું અને તે કેવી રીતે બને છે તે જોયું પછી આપણે પેજ નંબર એકસો સાઠ પર કોષ્ટક જોયું કે જેમાં આપણે કાપડનું નામ એ કાપડની રચના તેનો રંગ અને તેની ડિઝાઇન તેનો વિશે અભ્યાસ કરેલો તો આજે આપણે પેજ નંબર એકસો એકસઠથી આગળ અભ્યાસ કરશું બધા વિદ્યાર્થીઓ પોતાનું આસપાસનું પુસ્તક સાથે રાખશે તો આપણને ખબર છે કે અલગ અલગ કાપડના ઘણા બધા આપણને કપડાં જોવા મળે છે તો આપણે સૌ પ્રથમ એ જાણીએ કે આ બધા કપડાં છે તે કેવી રીતે બને છે તો કે સૌ પ્રથમ શું હોય તો કે આપણે રૂ મેળવીએ છીએ તો રૂ ક્યાંથી મળે છે તો કે ખેતરમાં કપાસનો છોડ ઉગે છે તેમાંથી આપણને શું મળે છે રૂ મળે છે કપાસનો છોડ હોય તેમાં શું થાય છે રૂ પછી શું કરવામાં આવે છે તે રૂ હોય તેને કારખાનામાં લઈ જવામાં આવે છે તેને કાતવામાં આવે છે પછી તેમાંથી શું બનાવવામાં આવે છે રૂમાંથી દોરા બનાવવામાં આવે છે તે દોરા હોય દોરામાંથી શું કાપડ વણવામાં આવે છે અને એ કાપડને અલગ અલગ રંગ અને અલગ અલગ ડિઝાઇન કરવામાં આવે છે તો આવી રીતે અલગ અલગ કપડાં બને છે તો અહીંયા આપણે શિયાળામાં જેમ કે ગરમ કપડાં પહેરી તો એ સેમાંથી બને તો કે ઊનમાંથી બને છે પછી ગરમી હોય તો ગરમીમાં આપણે કયા કપડાં વધુ પહેરી તો કે સુતરાઉ કપડાં કે જેથી આપણને ગરમી ઓછી લાગે અને ચોમાસું તો ચોમાસામાં આપણે વરસાદથી બચવા માટે શું કરીએ તો કે પ્લાસ્ટિકમાંથી બનેલી છત્રી કે રેનકોટનો ઉપયોગ કરીએ તો આવી રીતે અલગ અલગ વસ્તુ અલગ અલગ કાપડમાંથી બનેલી હોય છે કોઈ સુતરાઉ કાપડમાંથી કોઈ ઊનમાંથી તો આ બધું શેમાંથી બને છે તો કે અલગ અલગ વસ્તુમાંથી બને છે પહેલાંના સમયમાં જ્યારે રૂ છે તેને કાતવા માટે શેનો ઉપયોગ કરતા ચરખાનો ઉપયોગ કરતા અત્યારે તો અલગ અલગ મશીન આવી ગયા છે જ્યારે નહોતા ત્યારે શું કરતા ચરખા દ્વારા રૂને કાધતા પછી આપણે જે આગળ કોથળાની વાત થઈ કે જેમાં આપણે ઊભા ઊભા અને આડા આડા દોરા હોય તે જોઈ શકીએ છીએ તો એ શું કરવાનું હોય છે આપણે અનાજ ભરવામાં તેનો ઉપયોગ કરીએ છીએ તે કોથળા છે તો સેમાંથી બને છે સણમાંથી બને છે અને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રખ્યાત જોવા મળે છે કાપડ જેમ કે ગુજરાત આપણે જામનગર છે તો ત્યાં શું પ્રખ્યાત છે બાંધણીની સાડી પ્રખ્યાત છે કે જ્યાં સરસ મજાની અલગ અલગ રંગની દોરાવિટી અને બાંધણીની ડિઝાઇનની સાડીઓ બનાવવામાં આવે છે તો આવી રીતે અલગ વસ્તુનો ઉપયોગ કરી અને શું કરવામાં આવે છે કાપડ બનાવવામાં આવે છે તો આપણે પાઠમાં આગળ જોઈએ શું કીધું છે કે કાગળનું વણાટ શું કીધું છે કાગળનું વણાટ કેવી રીતે તો કે બે અલગ અલગ રંગના કાગળ લો શું કરવાનું છે બે રંગીન કાગળ લેવાના છે એક કાગળ ઉપર ઊભી લીટી અને બીજા પર આડી રેખા દોરું પેલા સૌપ્રથમ આપણે બે અલગ અલગ રંગના કાગળ લેશું પછી એક કાગળ પર ઊભી લીટી દોરશું અને એક કાગળ પર આડી લીટી દોરશું પછી શું કરશું તો કે બંને કાગળ નિશાન કરેલી રેખા સુધી કાપો ધ્યાન રાખો કે પટ્ટીઓ સંપૂર્ણપણે જુદી ન થવી જોઈએ કાગળમાં આપણે લીટી કરવાની છે એકમાં આડી લીટી અને એકમાં ઊભી લીટી પણ ઉપરની સાઈડમાં થોડી જગ્યા રાખવાની છે કેમ જેથી કરીને કાગળની પટ્ટી સાવ અલગ થઈ જાય નહીં તેમાં જ રાખવાની છે એક આંગળી જેટલી જગ્યા રાખી અને બાકીની પટ્ટીમાં આડી લીટી ને ઊભી લીટી હોય તે આપણે કાપી નાખવાની છે જેમ કે આપણને ચિત્રમાં દેખાય છે પછી શું કરવાનું તો કે ચિત્રમાં જે બતાવ્યું છે એ પ્રમાણે એક કાગળને બીજા કાગળ પર નીચેની ધાર પ્રમાણે ગોઠવો બધી ધારો યોગ્ય રીતે ચોંટાડી દો હવે આપણે જે આડી અને ઊભી લીટી કાપેલી છે બે અલગ અલગ કાગળમાં બે અલગ અલગ કાગળ છે તેને શું કરવાનું છે જોઈન્ટ કરી દેવાનું છે જેથી શું થશે ચોરસ ચોરસ ચોકઠાવાળી ડિઝાઇન બનશે તેઓ આપણને કાગળમાં દેખાશે હવે પટ્ટીઓ ચટાઈ બનાવવાના કાગળને ગોઠવું પટ્ટીઓથી ચટાઈ બનાવવા કાગળને ગોઠવું આમાં ચિત્રમાં તમને દેખાય છે કે જેમ આપણે આડી અને ઊભી લીટી કાપેલી તે પ્રમાણે બંને કાગળને જોઈન્ટ કરી દો જેથી શું લાગશે ચટાઈ હોય તેવું લાગશે હવે ચટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવવું જેથી ચટાઈ ખુલી ન જાય અને જે છેલ્લે ભાગરી એને શું કરવાનું પટ્ટી અથવા કાગળની ધાર બનાવો જેથી શું થાય તે કાગળને આપણે જોઈન્ટ કરેલો હોય તે ખુલી જાય નહીં તો આ પ્રવૃત્તિ તમે સરસ મજાની ઘરે કરી શકો છો તમારા મિત્ર સાથે કરી શકો છો કે બે અલગ રંગના કાગળ લેવાના પછી શું કરવાનું પેન્સિલ અને સ્કેલની મદદથી એક કાગળ પર ઊભી લીટી દોરવાની અને એક કાગળ પર આડી લીટી દોરવાની પછી તેને ઉપરની સાઈડ એક આંગળી જેટલી જગ્યા રાખવાની જેથી કાગળથી પટ્ટી અલગ થઈ જાય નહીં પછી જે આપણે લીટી દોરેલી હોય તે બધે શું કરવાનું તો કે કાતરની મદદથી આડી અને ઊભી લીટી જે આપણે દોરેલી છે તે વ્યવસ્થિત કાતરને આપણને વાગી ન જાય તે પ્રમાણે કાપવાનું પછી તે બને કાગળને સરસ જોઈન્ટ કરવાના જેથી ચોરસ ચોરસ ડિઝાઇન જેવું બને ચિત્રમાં તમને આપેલું છે તો આ પણ એક પ્રવૃત્તિ આપેલી હતી હવે આપણે નીચે જોઈએ કે જ્યાં આપણને બીજી પ્રવૃત્તિ આપેલી છે તો તેમાં શું કરવાનું છે તો કે કાપડ ઉપર છાપકામ તો કે આપણે ચિત્રકલામાં પણ ઘણી વખત આવે છે જેમ કે બીજા ધોરણમાં આવ્યું હતું યાદ છે ને બધા કેવી રીતે છાપકામ કર્યું હતું આપણે તો કે આપણો અંગૂઠો ને આંગળી હોય તેને સાઈમાં બોળી અને કાગળ પર લગાવવાની પછી તેમાં આપણે અલગ અલગ આંખ ને ચાંચને દોરી ચકલી બનાવી શકીએ અલગ અલગ બીજા કોઈ પ્રાણી બનાવી શકીએ ડિઝાઇન બનાવી શકીએ ફૂલ બનાવી શકીએ તો આવું ઘણું બધું આપણે બનાવી શકીએ છીએ કાપડ ઉપર આપણે છાપકામ કરવાનું છે તો જેમ કે આપણે બીજા ધોરણમાં કરેલું હતું અંગૂઠા અને આંગળીની મદદથી છાપકામ જેથી આપણે ઘણી બધી ડિઝાઇન અલગ અલગ વસ્તુ બનાવી શકીએ ફૂલ બનાવી શકીએ પછી શું કીધું છે તો કે અહીંયા આપણને જે આપેલી છે પ્રવૃત્તિ આપણે તેના વિશે જોઈએ તો શું છે પ્રવૃત્તિ કે વાઠ વન તમે ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા પર્ણો જોયા આપણે પાઠ વન પરિ છે તેમાં જોયું હતું ને કે ફૂલોની રચના અને કાપડ ઉપર બનાવેલા પર્ણો જોયા હતા ફૂલની અલગ અલગ રચના જોવા મળે છે અને કાપડ ઉપર ઘણા બધા અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે જેમ કે તમારી મમ્મીની સાડી હોય તો તેમાં અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે ફૂલની પાંદડાની કે બીજી કોઈ પણ તો તમે શાકભાજીને કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો શાકભાજીની મદદથી આપણે કેવી રીતે બનાવી શકીએ તો કે શાકભાજી હોય તેને કટ કરી અને તેને આપણે વોટર કલર હોય વોટર કલર તેના અલગ અલગ કલરમાં બોળી અને તેની છાપ કાગળ પર પાડી શકીએ છીએ તો અહીંયા શું કીધું છે તમને કે શાકભાજી કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો અહીંયા ચિત્રમાં જુઓ જોઈએ કેવી સરસ ડિઝાઇન આપેલી છે તો શેની બનાવેલી હશે તો કે ફૂલેવર અથવા ભીંડાને કાપો કાપેલા ભાગ ઉપર રંગ લગાવો અને કાગળ અથવા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો ફુલાવર છે કોબીજ છે બટેકા છે આ બધા શું કરી શકો તે શાકભાજી હોય તેને આપણે તેને કાપવાનું તેનો ભાગ કરી અને શું કરવાનું તેના પર અલગ અલગ કલર કરવાનું અથવા તો તમે તેને કલરમાં બોડી અને તેની છાપ કાગળ પર પાડી શકો અથવા કાપડ પર પણ પાડી શકો છો જેમ કે અહીંયા તમને ભીંડાની છાપ આપેલી છે બધા અલગ અલગ છાપમાં અલગ અલગ રંગનો ઉપયોગ કરેલો છે તો તમે પણ આવી રીતે ફુલાવર બટેકા કોબીજ કોઈ પણ શાકભાજીની ડિઝાઇન પાડી શકો છો અહીંયા ડિઝાઇન છે તેને તમે ગોઠવો તો તેમાંથી ફૂલ પણ બની શકે છે અને નીચે તમે સરસ વોટર કલર કે પેન્સિલ કલરની મદદથી તેની ડાળખીને પાંદડા પણ બનાવી શકો છો અથવા તો ત્યાં પાંદડામાં પણ તમે પાનની ડિઝાઇન પાડી શકો છો તો આવી રીતે ઘણી બધી પ્રવૃત્તિ કરી શકાય છે તો તમે પણ તમારા મિત્ર સાથે આવી અલગ અલગ ડિઝાઇન કરજો અહીંયા તમને તેને નીચે એક કોષ્ટક આપેલું છે તેમાં શું કીધું છે રંગ પૂરો તો ત્યાં પણ તમે વિવિધ ફળ કે શાકભાજી હોય તેને આવી રીતે કટ કરી અને તેને કલરમાં બોળી અને તેની છાપ ત્યાં પાડવાની તમારે છે સરસ મજાની વ્યવસ્થિત કોઈ ડિઝાઇન બને એવી રીતે પણ તમે તેની છાપ પાડી શકો છો અને નીચે પેન્સિલ કલર કે તેની મદદથી તેની ડાળખી અથવા પાંદડા હોય તો તેને પણ કલર કરી અને ત્યાં તેની છાપ તમે પાડી શકો છો તો અહીંયા આપણે અલગ અલગ છાપ વિશે જોયું કે આપણે ફળ શાકભાજી કે કાગળ કે તેની મદદથી ઘણી બધી ડિઝાઇન બનાવી શકીએ છીએ છાપ પાડી શકીએ છીએ તો આ પાઠમાં આપણે શું જોયું છાપ પાડા વિશે અલગ અલગ કાગળ વિશે જુદા જુદા કપડાં વિશે તો ચાલો એક વખત ફરીથી આપણે જોઈએ કે સાજીદાનું સૌપ્રથમ આપેલું હતું ને કે સાજીદાને શું ગાયું ઓઠણી એમાં શું હતું અલગ અલગ સરસ ડિઝાઇન હતી એમ્બ્રોઈડરીની જાણ્યું કે સૌ પ્રથમ કેવી રીતે બને છે કાપડ તો કે ખેતરમાં કપાસનો છોડ હોય તેમાંથી રૂ મળે છે તેમાંથી શું થાય છે દોરા બને છે તે દોરામાંથી સરસ કાપડ બનાવવામાં આવે છે અને તેમાં અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વર્ક કરવામાં આવે છે અને પછી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને રૂ છે તેમાંથી બધા જ પ્રકારના કાપડ તૈયાર કરવામાં આવે છે સાચું કે ખોટું તો કે ના રૂમાંથી બધા કાપડ થાય નહીં જેમ કે પ્લાસ્ટિક તો પ્લાસ્ટિક તો રૂમાંથી થાય નહીં તો બધા અલગ અલગમાંથી બનતા હોય છે જેમ કે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ તો સેમાંથી બને છે ઊનમાંથી બને છે તો તે સેમાંથી તો કે ઊન સેમાંથી મળે આપણને ઘેટામાંથી મળે એટલે બધા જ કાપડ છે તે આપણને રૂ દ્વારા મળતા નથી અલગ અલગ વસ્તુમાંથી મળે છે જેમ કે રેનકોટ નહીં હોય તો સેમાંથી બનેલો હોય પ્લાસ્ટિકમાંથી બનેલો હોય જે ગરમ કપડાં હોય તો ઊનમાંથી બનેલા હોય સુતરાઉ કાપડ કેવું હોય તો જ સેમાંથી બને રૂમાંથી બને છે આવી રીતે અલગ અલગ વસ્તુ અલગમાં અલગ બનાવવામાં આવે છે અને જેમ કે આપણે કોષ્ટક જોયું કે સુતરાઉ કાપડ હોય તો તેની રચના એટલે કે સુતરાઉ કાપડમાં શું મળે તો કે ટી શર્ટ ને શર્ટ ને એવું મળે પછી નાઇલોનમાં તો કે સાડી એક જ મળે તેમાં પછી આપણે ટી શર્ટ જોઈએ તો તે મળે નહીં આવી રીતે અલગ વસ્તુ જોવા મળે છે તો જે આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે આપણે અલગ અલગ કાપડની વસ્તુ લેતા હોઈએ છીએ અને બધામાં આપણને અલગ અલગ ભાત અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે તો અહીંયા આપણને જે બે પ્રવૃત્તિ આપેલી છે એક તો તમને જે કાગળની પ્રવૃત્તિ આપેલી છે અને બીજી છે છાપકામની તો તમે તે તમારા મિત્ર સાથે મળી અને કરી શકો છો અથવા તો આવી બીજી કોઈ પણ ડિઝાઇન પાડવામાં તમે તમારા ભાઈ બહેન મમ્મી પપ્પા એમાંથી પણ કોઈની મદદ લઈ શકો છો તો અહીંયા આપણો ત્રેવીસમો પાઠ પૂરો થાય છે તો બધાએ વ્યવસ્થિત તેનો અભ્યાસ કરવાનો છે અને તેના પ્રશ્નો છે તે એમમાંથી વ્યવસ્થિત પાકા કરવાના છે જેમ કે આપણે આ બધા અલગ અલગ કાપડ વિશે જાણીએ તો આપણે એસએમમાં પણ તેના વિષયના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર વિકલ્પ વિધાન ખરા ખોટા જોડકા બધું આપેલું છે તો તમારે તે વ્યવસ્થિત પાકા કરવાના છે તો બધા જ વિદ્યાર્થીઓએ ઘરે પાઠમાં જે પૂરવાનું છે તે સરસ વિડીયો જોઈ અને તેમાં પુસ્તકમાં પૂરવાનું છે અને તેના પ્રશ્ન એસેમ માં છે તો આપણે તે એક વખત જોઈએ કે મોજા ને રૂમાલ કાપડા કાપડમાંથી બનાવવામાં આવે છે સાચું કે ખોટું તો કે આપણે જે રૂમાલ અને મોજા પહેરી છે તે સેમાં જ બનાવવામાં આવે છે કાપડમાંથી બનાવવામાં આવે છે કે પ્લાસ્ટિકમાંથી ચાલો કહો જોઈએ સાચું કે ખોટું તો કે સાચું શેમાંથી બનાવવામાં આવે છે કાપડમાંથી પછી રૂમાંથી બધા પ્રકારના કાપડ તૈયાર કરવામાં આવે છે તો શું થશે ખોટું એ બધી વસ્તુ રૂમાંથી બનતી નથી રેનકોટ ને સુતરાઉ કાપડ બનાવવામાં આવે છે હવે રેઇનકોટ આપણે ક્યારે ઉપયોગ કરીએ ચોમાસામાં તો રેનકોટ સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે તો કે ના શેમાંથી આવે પ્લાસ્ટિકમાંથી સુતરાઉ કપડામાંથી બનાવવામાં આવે તો શું થાય આપણે ભીંજાઈ જાય એટલે રેઇનકોટ શેમાંથી બનાવવામાં આવે છે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે કે જેથી કરીને આપણે વરસાદથી બચી શકીએ છીએ તો આપણે અલગ અલગ ઋતુમાં અલગ અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ જેમ કે જો ઉનાળો હોય તો કેવા કપડાં પહેરશું ગરમીમાં તો કે સુતરાઉ કપડાં જેથી ગરમી ઓછી લાગે પછી જેમ કે શિયાળો હોય તો શિયાળામાં શું પડે ઠંડી તો તેમાં આપણે ઠંડીથી બચવા કેવા કપડાં પહેરશું સુતરાઉ કપડાં પહેરશું તો કે ના કેવા પહેરશું ગરમ કપડાં એટલે કે જે ઊનમાંથી બનેલા હોય સ્વેટર નહીં તેવા કપડાં પહેરશું અને ચોમાસું તો ચોમાસામાં આપણે વરસાદથી બચવા કેવા કપડાં પહેરશું પ્લાસ્ટિકમાંથી બનેલા હોય તેવા જેમ કે રેનકોટ છે વરસાદથી બચવા છત્રી છે તો આવી રીતે અલગ અલગ ઋતુ પ્રમાણે આપણે અલગ અલગ કપડાં પહેરીએ છીએ અને અલગ અલગ રાજ્યમાં લોકોના પોશાક પણ અલગ અલગ જોવા મળે છે તો સરસ મજાનો આપણો ત્રેવીસમો સુંદર કપડાનો પાઠ આપેલો છે તો તમે બધા ઘરે તેનું વ્યવસ્થિત રીવીઝા કરજો ધન્યવાદ